કચડી નાખવાનો પ્રયાસ કરનાર ચીકલી ગેંગના 5 રીઢા આરોપી સામે 3 ગુના દાખલ. સુરત એક દિવસ પહેલા ચોરી લૂંટ અને હત્યાનો ગુનો ગેંગ પર દાખલ કરાયો છે. ટોળકી બોલેરો પિકઅપ ગાડીમાં ધારપાડ કરવા નીકળતી હતી. સણિયા કંડે ગામના આવેલ ફાર્મ હાઉસમાં ધાડ પાડવા માટે ઘાતક હથિયારો સાથે બોલેરો પિકઅપ ગાડી લઈને નીકળેલા ચીકલીગર ગેંગને ક્રાઇમ બ્રાન્ચે રસ્તામાં ફિલ્મી ઢબે દબોચી લઈ તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. પોલીસ ઉપર હુમલો કરવા ટેવાયેલી ચીકલીગર ગેંગે બચવા માટે પહેલા સીધી તેમને બોલેરો ગાડી પોલીસની સાથે અથડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે વળતો જવાબ આપી ઝપાઝપી કરી દબોચી લીધા હતા. પોલીસે ટોળકી પાસેથી ઘાતક હથિયારો કબજે કરી હાથ ધરેલી પૂછપરછમાં ખટોદરામાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી રૂપિયા 2.90 લાખના મતાની અને સચિન જીઆઈડીસીની દુકાનમાંથી રૂપિયા 4.50 લાખના મતાની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. ટોળકીની કબૂલાતને આધારે સ્થાનિક પોલીસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને થોડા સમયથી એક ચીકલીગર ગેંગની ટોળકી જે રાત્રિના સમયે ગરફોડ કરવા માટેથી વાહનો લઈને નીકળતી હતી, તેમજ જો કોઈ જગ્યાએ ગરફોડ ચોરી કરવા જાય અને લોકો જાગી જાય તો પૂર્વ તૈયારી સાથે જ એ હુમલો કરી લૂંટ અથવા ધાડ પાડી અને પોતાનો કામને અંજામ આપે તેવી હકીકતની આધારે વર્કઆઉટ હતું. એ દરમિયાન જ ગત રાત્રિના એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળેલી કે કામરેજ વિસ્તારમાંથી એક બોલેરો પિકઅપ વેન જે કહેવાય એ બોલેરો પિકઅપ વેનની ચોરી કરી એવા કરી અને આ ચીખલીગર ગેંગ જે છે એ સુરત ગ્રામ્ય વિસ્તાર અથવા તો સુરત શહેર વિસ્તારની અંદર ધાડ પાડવા માટેથી જવાની છે. આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LD વાગડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AG રાઠોડ, PSRI શ્રી વાળા રાઠોડ સિંધા દેસાઈ અને અલગ અલગ ટીમો આ જે આરોપીઓ છે એ લૂંટ કે ધાડ કરતા પહેલાં જ એને પકડી શકાય તેવા માટેથી પૂર્વ તૈયારી સાથે આ ગેંગને પકડવા માટેથી રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન આ જે ગેંગ છે એ સુરત ગ્રામ્યની અંદર કડોદરા વિસ્તારની અંદર એક જગ્યાએથી ઘરફોડ ચોરી કરી અને જ્યારે પરત સુરતની અંદર સણિયા હેમાદ રોડ ઉપર પસાર થતી હતી ત્યારે આ ગેંગને રસ્તામાં આતરવામાં આવેલી. આ જે બોલેરો પિકઅપ વેન છે એની અંદર 5 આરોપીઓ બેસેલા હતા, એમને પોલીસ તરીકેની ઓળખાણ આપવામાં આવેલી. સરકારી વાહનો તથા ખાનગી વાહનો દ્વારા આ જે બોલેરો પિકઅપ વેન છે એને રોકવાની કોશિશ કરવામાં આવેલી, પરંતુ એના જે ચાલક છે એણે પોલીસને મારી નાખવાના ઈરાદે પૂર ઝડપે એ પિકઅપ વાન છે એને રિવર્સ કરેલી. રિવર્સ કર્યા ત્યારે જે પાછળ એક પોલીસની ટીમ હતી એ સ્કોર્પિયો ગાડી સાથે એણે એ ગાડીને ધડાકાભેર અથડાવી હતી. એ જ્યારે પાછળના ભાગે અથડાવી તો ફરીથી આગળ એ ગાડીએ આગળ ચલાવી અને ફરી પોલીસ દ્વારા રોકવામાં આવતા એમણે ટર્ન મારી અને PSI વાળા ઉપર મારી નાખવાના ઈરાદે ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કરેલો. વાળાએ જમ્પ મારી અને સિફતતાપૂર્વક પોતાનો બચાવ કરેલો. એ દરમિયાન આ જે વાહન છે એના ચાલકે એક જે પોલીસનું આડસમાં મૂકેલું મોટરસાયકલ છે એની સાથે અથડાવી ગાડી અને એ મોટરસાયકલને ટોટલ ડેમેજ કરી નાખેલું અને ત્યાર પછી આ પિકઅપ વાન દ્વારા અલગ અલગ વાહનો અને આજુબાજુમાં જે લારી ગલ્લા હતા તેની સાથે અથડાવેલી. પરંતુ પોલીસની સતર્કતાના કારણે પોલીસે બહાદુરીપૂર્વક આ જે ગેંગ છે એને ચારે બાજુથી ઘેરી લીધેલી અને આ સમગ્ર ઓપરેશન દરમિયાન એ ગાડીને કોઈપણ હિસાબે પકડી પાડવામાં આવેલી. અને જ્યારે પકડવામાં આવે ત્યારે પણ આ જે અંદર બેસેલા આરોપીઓ છે એ નીચે ઉતરીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગેલા, પરંતુ પૂરતો પોલીસ ફોર્સ અને પોલીસની બહાદુરીના કારણે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓના નામ છે આઝાદસિંહ, અજયસિંહ, અમૃતસિંહ, રોહિતસિંહ, હરજીતસિંહ.
આ જે આરોપીઓ છે એ મૂળ ચીખલીગર ગેંગના સભ્યો છે. આરોપીઓના કબજામાંથી 3 રેમ્બો છરા મળ્યા છે, એ સિવાય ઘરફોડ કરવાના સાધનો મળ્યા છે. જો કોઈ વ્યક્તિ અથવા પોલીસ એમને આંતરે પકડે અથવા એમને રોકવાની કોશિશ કરે તો આંખમાં છાંટવા માટેની મરચાની ભૂકી મળી આવી છે. આ સિવાય પણ અલગ અલગ સાધનો લોકો ઉપર હુમલો કરવા માટેના એના કબજામાંથી મળી આવ્યા છે. એટલે આ પૂરી ગેંગ છે એ પૂર્વ તૈયારી સાથે જ પોતાનો કામને અંજામ કરવા આપવા માટેથી નીકળેલી હતી. આરોપીઓના પૂછપરછ દરમિયાન કુલ 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જે પોલીસ ઉપર એમણે હુમલો કરી અને મારી નાખવાના ઈરાદે ગાડી ચડાવી દેવાની કોશિશ કરી એ મારી નાખવાની કોશિશનો કલમ, તેમજ આ આરોપીઓ પૂર્વ તૈયારી ધાડ પાડવા માટેથી પૂર્વ તૈયારી સાથે નીકળ્યા હતા એટલે ધાડની કોશિશનો ગુનો પણ આરોપીની સામે DCB પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય અત્યાર સુધીમાં આરોપીની પૂછપરછમાં કુલ 7 ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે. જે બોલેરો પિકઅપ વેન જે છે એ આ આરોપીઓએ 2 દિવસ પહેલાં જ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરેલી હતી અને આ ચોરી કરેલા પિકઅપ વાન દ્વારા જ આ કામને અંજામ આપવા માટેથી નીકળેલા હતા. બોલેરો પિકઅપ વાન ચેક કરતાં એ જ રાત્રિના એ લોકોએ એક જગ્યાએ જે ચોરી કરી હતી ઘરફોડ ચોરી, એ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ પણ મળી આવેલો છે. આરોપીમાં જે આઝાદસિંહ કરીને એક ગુનેગાર છે એની સામે ભૂતકાળની અંદર 32 ગુનાઓ દાખલ થયેલા છે, જે પૈકીના મોટાભાગના ગુનાઓ ઘરફોડ ચોરીના છે, વાહન ચોરીના છે અને પોલીસ અથવા પબ્લિક ઉપર એસોલ્ટ કરવાના ગુના છે. બીજો એક આરોપી અમૃતસિંહ છે એની ઉપર 10 ગુનાઓ દાખલ થયેલા છે. એક આરોપી અજયસિંહ છે એના વિરુદ્ધમાં 7 ગુનાઓ દાખલ થયેલા છે. અત્યારે હાલમાં ફક્ત સુરત શહેર અને સુરત ગ્રામ્યના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાની પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી છે, પણ આ ગેંગ દ્વારા અસંખ્ય ગુનાઓ આચરવામાં આવ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લાના પણ ઘણા બધા ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ આ ટોળકી દ્વારા આચરવામાં આવ્યા હોવાની હકીકત મળેલ છે. આ જે ટોળકી છે એમાં અમુક લોકો મધ્યપ્રદેશના છે, મહારાષ્ટ્રના છે અને એક આરોપી વડોદરાનો છે, એટલે એ બધા વિસ્તારોમાં પણ આ ટોળકી દ્વારા આ પ્રકારના ગુનાઓ કર્યા હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આજે આ પૂરી ગેંગ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે અને બાકી આગળ ફરીથી તપાસ આગળ ધપાવી અને અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવશે. સર એમાં શું હતી?